આગામી 7મી મે ના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી હોય ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવામાં લાગી ગયા હોય ત્યારે ડભોઈ ખાતે 21 છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સોલમીએ ઉમેદવારી નોંધાવવાના હોય નૂતરું દેવા માટે ડભોઈ આવી પહોંચ્યા હતા. ડભોઈ તાલુકામાં લાંબા સમય બાદ આવ્યો કેટલાક જૂના કાર્યકર્તાના દીકરાઓ અહીં સભામાં બેઠા હશે કહી પોતાનું સંબોધન શરૂ કરતા કોંગ્રેસના 21 છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા કાર્યકરોને રીઝવવા માટે ડભોઈને કાયાવરણ જિલ્લા પંચાયત સીટ કુંડેલા અને ડભોઈ નગરમાંથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. 20 દિવસનો સમય બાકી કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરોને જવાબદારી સોંપવાની કાર્યવાહી હજી હવે શરૂ કરવામાં આવી છે. તેવામાં જીતના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરેલા સુખરામ રાઠવા ડભોઈ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે કેટલાક ચહેરા નવા લાગે છે, હું ઓળખતો નથી, કોઈને પૂરતું. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ ડભોઈ વિધાનસભા સાચવી લેશે. અડવાણી હોલ ખાતે યોજાયેલ સભામાં મીડિયાને સંબોધતા સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ભાજપ પ્રહાર કરતા જણાવ્યું હતું કે 400 પાનના દાવા કરવા, લોભામણી, લાલચ અથવા આતંક ધમકીથી જુદા જુદા પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે. ઉમેદવાર સાથેના બે સાથી મિત્રો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ત્યારે નવી શરૂઆત કરવાની હશે તો પણ કોંગ્રેસ કટિબદ્ધ છે. કાર્યકરોને સુખરામભાઈ રાઠવાને જીત આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો હાજર રહ્યા હતા. વિજય બારોટ, ડેશ ટીવી, ડભોઈ. આજનો કાર્યક્રમ છોટાઉદેપુર મત વિસ્તારના ઉમેદવાર ફોર્મ ભરતા અગાઉ ડભોઈની મુલાકાત કરવા માગતા હતા એના ભાગરૂપે આજે કારવણ ખાતે, કુંડેલા ખાતે અને ડભોઈ શહેરમાં એમ 3 મિટિંગોનું આયોજન થયું. ત્રણેય જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તા અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા. ચૂંટણી માટેની વ્યૂહરચનાની ચર્ચા થઈ છે, આગામી દિવસોમાં કામગીરીની વહેંચણીની ચર્ચા થઈ છે અને જે પ્રતિભાવ સૌ કાર્યકર્તાઓનો મળ્યો છે એ જોતાં સ્પષ્ટ દેખાય છે કે કાર્યકર્તા પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતે ચૂંટણીની કામગીરી થાય અને લોકોનો સાથ અને સહકાર વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય એ દિશામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મહેનત કરશે. જે રીતે સાહેબ આપણે વાત કરી કે ઉમેદવાર સાથેના બે સાથી મિત્રો કોંગ્રેસ છોડીને જતા રહ્યા, ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, શું કહેશો? ભાજપને પોતે 400 બેઠકો જીતવાના છે, દરેક બેઠક 5 લાખ મતથી વધારે મતોથી જીતવાના છે, આવા એમના દાવા છે. મને એ સમજ નથી પડતી કે ક્યાં એમનામાં કચાશ છે કે જેથી એમને બીજા પક્ષોમાંથી લોક ધામધમકી આપી અને બીજા પક્ષના લોકોને પોતાના પક્ષમાં સામેલ કરવા પડે છે એવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે એ સ્પષ્ટ રીતે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વીક વિકેટ ઉપર છે અને પોતાની સ્થિતિને મજબૂત કરવાનો એક છેલ્લી કક્ષાનો પ્રયત્ન કરી રહી છે એ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. ક્ષત્રિય સમાજના જે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે શું અસર પડશે અને આપને કેટલો ફાયદો થશે? આમાં ફાયદો કે ગેરફાયદાનો પ્રશ્ન નથી, પરંતુ સત્તાના મદમાં આવી ગયેલા કેટલાક આગેવાનો કોઈ સમાજ માટે નિમ્ન કક્ષાની વાત કરે એ કોઈ હિસાબે ચલાવી લઈ શકાય નહીં અને એ યોગ્ય લોકશાહી પ્રણાલીનો ભાગ પણ નથી. પણ એમ છતાં વારંવાર આવા બનાવો બનતા હોય છે, અત્યંત દુઃખજનક છે અને આવા આગેવાનોને આમ કરતા રોકવાની જવાબદારી એ ભારતીય જનતા પક્ષની છે. પણ એમ છતાંય વ્યાપક વિરોધ થયો હોવા છતાં